हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय महादेव। टने एजुकेशन कैंपस द्वारा આપણે જે ઓનલાઈન વિડિયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં હું તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઓનલાઈન વિડિયો ટીચિંગની પ્રક્રિયા શરૂ છે તેમાં વિષય ગણિત, ગણિતમાં આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ જેના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। જેમાં આપણે સ્વાધ્યાય 11.1 11.2 પૂર્ણ કરેલ છે। મને આશા છે તમને બધા વિદ્યાર્થી મિત્રોને હવે સ્વાધ્યાય 11.1 અને સ્વાધ્યાય 11.2 એ આવડી ગયેલું હશે। હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 11.3 જેમાં વર્તુળ છે, વર્તુળનો પરિઘ, વર્તુળની ત્રિજ્યા, વર્તુળની વ્યાસ અને વર્તુળનું ક્ષેત્રફળ ચાર સૂત્ર છે। મેં કીધું તો કે બધા જ દાખલા 18 દાખલા છે, આપણે બધા જ દાખલા છે એ આ સૂત્ર ઉપર છે, એટલે જો સૂત્ર આવડશે તો જ તમને છે આ દાખલા છે એ આવડશે। એટલે ચારે ચાર સૂત્ર છે ખાસ બાકી બુકમાંથી જોઈ બુકમાં લખવાના છે, મેં બોર્ડ ઉપર લખાવ્યા હતા તમે લખેલા હશે। ચારે ચાર સૂત્ર પાંચ પાંચ વાર લખી અને પાકા કરો કે જેથી તમને આવડી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આના આગળના પીરિયડમાં દાખલો ત્રીજો અને ચોથો પૂર્ણ કર્યો, એટલે કે 1 2 3 4 દાખલા પૂર્ણ થયા। હવે જોઈએ આપણે એનો દાખલો પાંચમો। 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર દૂર કરવાનો, એટલે 4 સેમીનો કાગળ હતો, કેવડો કાગળ હતો 4 સેમીનો, એમાંથી 3 સેમીનો કાગળ કાપી લે દૂર કર્યો, એટલે કે એને કાપી લે, એટલે અહીંયા 2 ત્રિજ્યા બને છે વિદ્યાર્થી મિત્રો, એક 4 સેમીની ત્રિજ્યા અને 3 સેમી। બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો। હવે આપણે શોધવાનું શું છે તો કે જે કાગળ બાકી રહી ગયો છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આપણી પાસે 2 ત્રિજ્યા છે તો આપણે સૌપ્રથમ લખીએ કે બહારના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, બહારના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કે આપણે લખીએ છીએ આર। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે 4 છે, અહીંયા મેં કેપિટલ આર કહ્યો છે અને આપણે બીજા માટે સ્મોલ આર કરશું, કારણ કે આપણી પાસે 2 ત્રિજ્યા છે, જો 2 ના આપણે સ્મોલ આર કરશું તો આપણને ખબર પડશે નહીં, એટલે બહારના વર્તુળાકાર માટે મેં કેપિટલ આર લીધો છે અને અંદરના વર્તુળાકાર માટે હું સ્મોલ આર એટલે કે ત્રિજ્યા લીધું। હવે આપણે લખીએ અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, અહીંયા હું સ્મોલ આર કરું છું, બરાબર 3 સેમી, બરાબર 3 સેમી। હવે અંદરના વર્તુળાકાર અને બહારના વર્તુળાકાર બંનેનું આપણે જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ, શું શોધશું વિદ્યાર્થી મિત્રો તો કે એનું ક્ષેત્રફળ। હવે ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર નો વર્ગ, શું છે પાઈ આર નો વર્ગ, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 2 ત્રિજ્યા છે તો શું કરશું, તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરશું, તો અંદરના બહારના ક્ષેત્રફળમાંથી અંદરનું ક્ષેત્રફળ બાદ કરશું। પહેલા અહીંયા લખીએ આપણે વર્તુળાકાર કાગળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર નો વર્ગ, આપણી પાસે 2 આર છે તો એનું ક્ષેત્રફળ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, તો કે બાકીના કાગળનું ક્ષેત્રફળ, આ તો આપણે આખા કાગળનું પણ આપણે શોધવાનું શું છે તો કે બાકીના કાગળનું ક્ષેત્રફળ, તો અહીંયા આપણે લખીએ બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના કાગળમાંથી અંદરના કાગળનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દેશું, શું કરી દેશું વિદ્યાર્થી મિત્રો, તો કે બહારના વર્તુળનું ક્ષેત્ર
एक रकम એટલે કે અહીંયા લખશું બરાબર કરી બહારના કાગળનું ક્ષેત્રફળ એટલે આપણી પાસે બહાર એટલે કે આ 4 સેમી એમાંથી આપણે 3 સેમી છે એ શું કરવાનું છે તો કે 12 બહારના કાગળનું એટલે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ કાગળના વર્તુળનું કાગળના क्षेत्रफल माइनस एमांथी शुं बात करवानुं तो के अंदर अंदरना कागळना वर्तुळनुं क्षेत्रफळ समझे छे विद्यार्थी मित्रों आ फरीथी तमने कहुं આપણી પાસે બે ત્રિજ્યા છે હવે એને એમ કીધું કે મોટો કાગળ છે 4 સેમીનો એમાંથી અંદરથી નાનો 3 સેમીનો કાગળ કાપી લેવાનો એટલે આપણી પાસે બે ત્રિજ્યા છે આપણે તેને નામ આપ્યું બહારના વર્તુળના કાગળની ત્રિજ્યા જેને આપણે કેપિટલ R આપ્યું અને અંદરના વર્તુળના કાગળની ત્રિજ્યા છે જેને સ્મોલ R આપ્યું એને આપણે એક જ વસ્તુ શોધી દેવાનું કીધું છે કે કેટલો કાગળ બાકી બાકી રહે છે
तो विद्यार्थी मित्रों आ दाखलो थोड़ो अलग छे पण તમે સમજશો એટલે આવડી જશે કેમ કે આપણી પાસે હજી એક વાર સમજાયું બે ત્રિજ્યા છે 4 સેમી અને 3 સેમી અહીંયા એવું કીધું કે બહારની જે ક્ષેત્રફળ છે એમાંથી અંદરનું બાદ કરો તો આપણે એકને કેપિટલ આ ત્રિજ્યા આપ્યો અને એકને સ્મોલ આર એટલે કે સ્મોલ ત્રિજ્યા હવે શું કર્યું તો કે બાકી કાગળનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે જેના બહારના ક્ષેત્રફળ બાદ કરી દીધું પાઈ આર નો વર્ગ પાઈ આર નો વર્ગ બે વાર લખ્યું કારણ કે આ બહારનું છે આ અંદરનું છે બંને માંથી પાઈ છે એ કોમન કાઢી લીધા હવે આપણી પાસે આર એ બે વાર છે સ્મોલ આર એ બે વાર છે અને કેપિટલ આર એ બે વાર છે તો કેપિટલ આર ને આપણે બે વાર લખ્યા સ્મોલ આર ને બે વાર લખ્યા એક વાર પ્લસ માં મૂકવાનું એક વાર માઇનસ માં પાઈ ની કિંમત મૂકી અને કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યાની આપણે કિંમત મૂકી 4 માંથી 3 છે તો 1 4 ને 3 7 7 1 7 314 એટલે બંનેનો ગુણાકાર કરો એટલે 21.98 જવાબ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણો એ પાંચમો દાખલો પૂર્ણ થઈ છે મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે એક બે વાર સમજશો એટલે આવડી જશે અને આને જો બીજો દાખલો છે પ્રેક્ટિસ વર્ગમાં પણ હશે તમે એમાંથી રકમ લઈ અને આ રીત જોઈ અને આ દાખલો ગણી શકો છો કઈ પણ વસ્તુ છે એ અઘરું નથી તમે શીખો એટલે આવડી જાય એક વાર બે વાર ત્રણ વાર સરળતા તમને આવડી જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલો પાંચમો પૂર્ણ થાય છે તમારે ફેરબુકમાં દાખલો પાંચમો છે એ સારા અક્ષરે લખવાનો છે હવે જોઈએ આપણે દાખલો છઠ્ઠો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો છઠ્ઠો દાખલા છઠ્ઠાની રકમ છે 1 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર સાધના લેખ મૂકવા માંગે છે હવે સાધના નામની ગર્લ છે એ ગર્લ છે એ એક વર્તુળ ટેબલ છે કેટલું છે તો કે 1.5 મીટર વાળું 1.5 મીટર વ્યાસવાળું એક વર્તુળાકાર ટેબલ છે એ ટેબલ છે એની ફરતે જે ઉપર ટેબલ ક્લોથ એટલે આપણે એને રૂમાલ કહીએ કે ટેબલ ઉપર પાથરવાનો રૂમાલ એટલે ટેબલ ક્લોથ કહેવાય ટેબલ ક્લોથ પર એની કિનારી જે હોય એટલે કે એનો કિનારીના ભાગ ઉપર એક લેસ મૂકવા માંગે છે જરૂરી લેસની લંબાઈ શોધો હવે આપણે એને પહેલા એ શોધી દેવાનું છે કે એને કેટલી લેસ જોઈશે લેસની લંબાઈ શોધવાની છે ત્યારબાદ અને જો 1 મીટર લેસના રૂપિયા 15 હોય તો એની કિંમત પણ શોધો અહીંયા બે વસ્તુ શોધી દેવાની છે જેમ આપણે દાખલા ચોથામાં યાદ હોય તો કે એક માળી હતો માળી છે બગીચાની ફરતે બે વાર છે દોરડો વીંટવા માંગતો હતો તો સૌપ્રથમ આપણે એને દોરડાની લંબાઈ અને પછી દોરડા કેટલા રૂપિયાનો આવશે એ શોધી દેવાનું હતું અહીંયા સાધના નામની વસ્તુને આપણે એ શોધી દેવાનું છે કે ટેબલ ક્લોથની કિનારી પર કેટલી લેસ જોશે કેટલા મીટર લેસ જોશે અને એ જેટલા મીટર લેસ જોઈ એનો ભાવ કેમ કે 1 મીટર લેસ ના 15 તો જેટલી લંબાઈ થાય એને ગુણ્યા 15 તો સૌપ્રથમ આપણે અહીંયા લખશું કે વર્તુળાકાર ટેબલ ક્લોથ વર્તુળાકાર ટેબલ ક્લોથ નો વ્યાસ નો વ્યાસ કેટલો આપી દીધો છે આપણને એ 1.5 મીટર 1.5 મીટર હવે વ્યાસ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો એટલે સૌપ્રથમ આપણે શું કરવું જોઈએ હવે તમને અહીંયા પ્રશ્ન નથી થતો વિદ્યાર્થી મિત્રો કે નથી ક્ષેત્રફળ આપ્યું કે નથી પરિઘ તો શોધવાનું શું વિધ તમને એવો પ્રશ્ન થાય ને કે મેડમ શોધવાનું શું ક્ષેત્રફળ શોધવાનું કે પરિઘ શોધવાનું થાય છે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે આની અંદર શું શોધવાનું છે મેડમ તમને અહીંયા આવતું નથી કે પરિઘ શોધો કે ક્ષેત્રફળ શોધો તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જ્યારે વર્તુળ છે આખું વર્તુળ છે એની કિનારીનો ભાગ આપણને કે એટલે શું શોધવાનું આવે પરિઘ અને વર્તુળની અંદરનો ભાગ કે ત્યારે ક્ષેત્રફળ આ એક યાદ રાખજો અત્યારે તમને શું કીધું કે એની કિનારી કેટલી લેસ લગાડી છે કે પરિઘ શોધવાનું આપણે દાખલા 4 માં પણ પરિઘ શોધ્યો હતો કારણ કે એને બગીચાની ફરતે કિનારીની ફરતે એને દોરડું વીંટાડ્યું હતું માળીને એટલે ત્યાં પણ આપણે
પરિઘ છે એ શોધવાનો છે. તો અહીંયા આપણે લખું સૌપ્રથમ એની ત્રિજ્યા શોધવી જોઈએ. તો અહીંયા આપણે લખીએ વર્તુળાકાર ટેબલ ક્લોથ ની ત્રિજ્યા, એનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વ્યાસના છેદમાં બે, એટલે કે વ્યાસ ભાગ્યા બે. હવે વ્યાસ કેટલો છે? તો કે 1.5. 1.5 ના છેદમાં બે આપણને ત્રિજ્યા મળી ગઈ, એટલે કે r મળી ગયું. હવે r મળી ગયો એટલે હવે આપણે શું શોધવાનું છે? તો કે એનો પરિઘ શોધશું. પણ એની પહેલા આપણે લખશું કે વર્તુળાકાર ટેબલ ક્લોથ, વર્તુળાકાર ટેબલ ક્લોથ અને ની કિનારી પર શું લગાડવાનું છે? તો કે લેસ. પર લેસ મૂકવાની છે, લેસ મૂકવાની છે. તો એની આપણે શું શોધવાની છે? તો વર્તુળાકારનો પરિઘ શોધીએ શોધવાની છે. તો વર્તુળાકાર ટેબલ ક્લોથનો પરિઘ શોધીશું. તો આપણે કરીએ વિદ્યાર્થી મિત્રો,
दाखलो 7 અને 8 જોઈએ જય માં